હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છો કે નહીં? યસ, જો અભ્યાસ કરી રહ્યા હો તો સરસ, અને જો ના કરી રહ્યા હોય તો યસ શરૂઆત કરી દેજો, હજુ પણ મોડું થયું નથી. અને યસ, જય સરની કમ્પ્લેન હોય છે દર વખતે તમારામાંથી ઘણા બધા હોમવર્ક સબમિટ નથી કરાવતા, તો યસ તમારું રોજનું રોજ જે હોમવર્ક હોય એ મહેરબાની કરીને સબમિટ કરાવો. યસ, તમારા માટે જ સારું છે. યસ, પ્રેક્ટિસ જેટલી રહેશે, જેટલા દાખલા ગણશો એટલે તમારે યસ આગળ જઈને, અને આ બધી વસ્તુઓ જે છે આ 12મા ધોરણમાં પણ પાછી ઉપયોગ થવાનો છે. 11મા જેટલું જે ભણીએ છીએ દરેકનો સંદર્ભ 12મા ધોરણમાં ચોક્કસ આવે જ છે ક્યાંક ને ક્યાંક. ત્યાં આ દ્રષ્ટિએ આ બધા 11મા ચેપ્ટરો મહત્વના છે. 11મા બધા બેઝિક કન્સેપ્ટ ભણવાના છે, અને એ બધા કન્સેપ્ટ પરથી જે એમનો ઉપયોગ છે બધું જ આપણે 12મા ધોરણમાં છે. ઓકે, તો યસ 11મું પણ એટલું જ જરૂરી છે. ઓકે, ના હવે જે ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ 10મું રેખાઓ, એમાં પહેલા બે લેક્ચરોમાં આપણે યસ મેઇન તો પહેલા લેક્ચરમાં આગલા ધોરણોમાં જે આપણે ભણી ગયા અંતરસૂત્ર, વિભાજન સૂત્ર, ત્રિકોણ ક્ષેત્રફળ, એ દરેક વસ્તુનું આપણે રિવિઝન કર્યું હતું, અને એનો ઉપયોગ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આવશે. એટલે જે વસ્તુનું આપણે રિવિઝન કર્યું હતું, એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેખાનો ઢાળ એના વિશે માહિતી મેળવી. ઓકે, રેખા ચેપ્ટરમાં રેખાનો ઢાળ એ મૂળભૂત વસ્તુ છે, એની સમજ કેળવવી બહુ જરૂરી છે. યસ, રેખાનો ઢાળ આપણે બે રીતે જોયો હતો. પહેલું તો કોઈ પણ રેખા યામ સમતલમાં એક શખ્સની ધન દિશા સાથે ગળેલા કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણાનું ટેન, એટલે કે જો ખૂણો થીટા બનાવે તો એનું ટેન એ તે રેખાનું ઢાળ કહેવાય. એમાં પણ જે રેખા સમક્ષિતિજ હોય એનો ઢાળ શૂન્ય, અને જે રેખા શિરોલંબ હોય એનો ઢાળ અવ્યાખ્યાયિત, એ વસ્તુ આપણે જોઈએ, તે વસ્તુ ધ્યાન રાખવાની હોય. એના સિવાય એના પછી રેખા પરના બે ભિન્ન બિંદુ પરથી રેખાનો ઢાળ, ઓકે, એમાં આપણને એનો જોક ના આપેલો હોય, એટલે કે એક શખ્સની ધન દિશા સાથે ઘડેલા કાંટાની દિશામાં વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવ્યો હોય એ ના આપેલો હોય, અને રેખા પરના કોઈ બે બિંદુ આપેલા હોય એના પરથી રેખાનો ઢાળ, તો યસ એ બીજું કઈ નહીં, વાય એમનો તફાવત છેદમાં એક્સ એમનો તફાવત, એટલે કે y2 - y1 / x2 - x1, જ્યાં બે બિંદુના યામ x1 y1 અને x2 y2. યસ, આ બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે. હવે ઢાળ અને એના પર આધારિત થોડાક દાખલાઓ પણ આપણે જોયા હતા. ઓકે, ના હવે આ જ ઢાળના કન્સેપ્ટ પરથી અમુક આપણે બીજી શરતો જોવાની છે. એમાં આ વસ્તુ છે, અહીંયા આજે ઢાળને સંબંધિત જેટલું રિલેટેડ વસ્તુઓ છે એ વસ્તુઓ આપણે જોવાની છે. પહેલું એમાં છે, બે રેખાઓ પરસ્પર સમાંતર કે લંબ હોય તો તે માટે ઢાળના સંદર્ભમાં શરત. ઓકે, એટલે ઢાળના સંદર્ભમાં બે રેખાઓ સમાંતર છે કે નહીં કેવી રીતે કહેવાય, બે રેખાઓ પરસ્પર લંબ છે કે નહીં કેવી રીતે કહેવાય, એ શરત જોવાની છે. એટલે એના માટે પહેલા આપણે બે રેખાઓ લઈ લઈએ. ઓકે, યસ, અહીંયા ધારો કે સમતલમાં બે રેખાઓ L1 અને L2 છે, જેમના જોક અનુક્રમે આલ્ફા, બીટા તથા ઢાળ અનુક્રમે M1 M2. યસ, આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. ઢાળ છે, ઢાળનો જોક આપેલો છે, અને યસ એના ઢાળ લઈ માટે આના પરથી આપણે વસ્તુ લખી શકીએ. રેખા L1 નો ઢાળ, સોરી, જોક આલ્ફા છે, અને એનો ઢાળ M1 નામથી બતાવે, તો માટે આપણે લખી શકીશું M1 બરાબર tan આલ્ફા, તથા એ જ રીતે M2 બરાબર tan બીટા. ઓકે, આ વસ્તુ છે. હવે આપણે એક પછી એક જોઈએ, પેલા સમાંતર માટેની. અહીંયા બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની શરત. ઓકે, યસ, એટલે એના વાંચીને આપણે ધારી દઈએ. ધારો કે સમતલમાંની બે રેખાઓ L1 અને L2 પરસ્પર
સમાંતર રેખાઓ છે. યસ, આ સિચ્યુએશન પ્રમાણે આપણે આ કૃતિ દોરીશું. તો અહીંયા આપણે જોઈ શકીશું, અહીંયા યસ, અહીંયા આપણે દોરવાની છે સમાંતર રેખાઓ દોરવાની છે. એટલે સમાંતર રેખા હું આવી રીતે દોરું છું. આને આપણે L1 રેખા કહીએ, આને આપણે L2 રેખા કહીએ. ઓકે, L1 નો ડાળ, L1 નો જોક આલ્ફા છે કે યસ, L1 એ એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો છે એ આ આલ્ફા. એ જ રીતે રેખા L2 નો જે જોક છે બીટા, L2 એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવ્યો છે એ બીટા થશે. હવે યસ, અહીંયા આ બે પડોશો સમાંતર છે અને યસ આ એને છેદતી રેખા છે. યસ, તો આપણે અનુકોણની જોડ, ઓકે, ઝેડ પ્રમાણે જોતા હતા. ઓકે, આપણે આ રીતે જોયું હતું, જો બે રેખાઓ હોય અને એમને કોઈ છેદક રેખા હોય, બે સમાંતર રેખાઓ અને કોઈ છેદક રેખા હોય, તો આ ખૂણો ને આ ખૂણો સમાન થાય, આ ખૂણો ને આ ખૂણો સમાન થાય. યસ, એના પ્રમાણે આ જ સિચ્યુએશન અહીંયા આ છે. આ બે સમાંતર રેખા છે, આ એક અક્ષ ને છેદક રેખા છે, અને આ ખૂણો સમાન થાય. ઓકે, યસ, અહીંયા આપણે લખી શકીએ આકૃતિ પરથી આલ્ફા બરાબર બીટા થશે, એટલે બે રેખાના જોક સમાન થશે. હવે આલ્ફા અને બીટા જોક છે, જોકનું મૂલ્ય 0 થી 180 ડિગ્રીની વચ્ચે, એટલે કે પહેલું ચરણ અને બીજું ચરણ. આપણે જસ્ટ પહેલા બીજા લેક્ચરમાં જ જોયું હતું કે યસ, અહીંયા પહેલા ચરણમાં ટેન ધન, બીજા ચરણમાં ઋણ, એટલે યસ આલ્ફા અને બીટા જે ખૂણો હશે, યસ 0 થી 180 ડિગ્રીની વચ્ચે હશે, દરેક સાથે એક અનન્ય મૂલ્ય જોડાશે. એટલે જો અહીંયા બંને બાજુ ટેન લઈશું તો યસ એક અનન્ય મૂલ્ય માટે જ આવશે. આલ્ફા બીટા લીધું તો યસ, અહીંયા આપણે બંને બાજુ ટેન લઈએ તો ટેન આલ્ફા બરાબર ટેન બીટા એવું આપણે લખી શકીએ. યસ, ટેન આલ્ફા બરાબર શું છે? તો કે રેખા L1 નો ઢાળ M1 એમ, અને ટેન બીટા બરાબર રેખા L2 નો ઢાળ F2. યસ, એટલે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, તેમના ઢાળ સમાન હોય. યસ, આનાથી ઉલટું પણ, એટલે અહીંયા આના પરથી બે રેખાઓ સમાંતર રહેવા માટેની શરત એસ્ટાબ્લિશ થઈ. જો સંતલમાંની કોઈ પણ બે રેખાઓના ઢાળ સમાન હોય તો બે રેખાઓ સમાંતર કહેવાય. એટલે અહીંયા આનો ઉપયોગ કેવી રીતે થાય? જો તમને આપી દે કે આપેલી બે રેખાઓ સમાંતર છે તો આપણે એમના ઢાળ સમાન છે એવું લઈ શકીએ, અને કોઈ બે રેખા માટે આપણે એવું બતાવી દઈએ કે એમના ઢાળ સમાન થાય છે તો એ બે રેખાઓ સમાંતર છે. યસ, બંને રીતે આપણે આ બોલી શકીએ છીએ. અહીંયા આપણે છેલ્લું જે સ્ટેટમેન્ટ લખવાનું છે એ, ઓકે, વ્યાપક રીતે સમતલ માયની કોઈ પણ બે રેખાઓ સમાંતર હોય તો અને તો જ આ બે રેખાના ઢાળ સમાન. અહીંયા તો અને તો જ લખી જેનો મતલબ જો સમાંતર છે તો ઢાળ સમાન છે એવું લઈ શકીએ, અને જો ઢાળ સમાન છે એવું બતાવી દઈએ તો બે રેખાઓ સમાંતર છે. યસ, બંને બાજુ આપણે આ શરતનો ઉપયોગ કરીએ, અને આવશ્યક અને પર્યાપ્ત શરત પણ આપણે કહી શકીએ છીએ. એટલે યસ, આ ઢાળના સંદર્ભમાં પહેલી શરત. યસ, સમતલમાંની કોઈ પણ બે રેખાઓ, યસ, આ બધી વસ્તુઓ છે ને દાખલાઓની અંદર આપણે વાપરવાની આવશે, એટલે આ વસ્તુઓ એ હિસાબે ખૂબ જ અગત્યની છે. ઓકે, તો યસ, આ બે રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક ને પર્યાપ્ત શરત, બે રેખાઓના ઢાળ જો સમાન હોય તો બે રેખાઓ સમાંતર છે, અથવા તો કોઈ બે રેખાઓ માટે આપણે એવું બતાવી દઈએ કે એમના ઢાળ સમાન છે તો બે રેખાઓ પરસ્પર સમાંતર છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ, આ લખી લો. હવે આપણે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત જોઈએ. ઓકે, યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. યસ, અહીંયા આ ઇન્ફોર્મેશન લેવા દઉં છું, હવે લંબ માટે લખું છું. બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત, અહીંયા બી આપણે શું નિર્ધારિત કરીશું? ધારો કે જે ઉપર વ્યાખ્યાયિત કરી છે પ્રમાણે રેખાઓ, ધારો કે
સમતલ માં બે રેખાઓ પરસ્પર બે રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ રેખાઓ છે. ઓકે, એના પ્રમાણેની આપણે સમતલ માંથી બે રેખાઓ દોરીએ. ધારો કે એક રેખા આ છે અને બીજી લંબ છે. ધારો કે આપણે એલ વન કહીએ અને એલ ટુ કહીએ. અહીંયા આપણને એમના જોક આપેલા છે. L1 નો જોક આલ્ફા છે, એટલે આ આલ્ફા થશે. L2 નો જોક બીટા છે, એટલે યસ આ ખૂણો છે એ બીટા છે. પરસ્પર લંબ લીધું છે, એટલે આ કાટખૂણો થશે. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈશું તો જો આ બીટા છે તો આ ખૂણો 180 ડિગ્રી માઇનસ બીટા કહેવાય. ઓકે યસ, હવે આ ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે. આ 180 માઇનસ બીટા, આ 90 અને આલ્ફા, ત્રિકોણ ત્રણે ખૂણાઓનો સરવાળો 180 થાય. તો યસ અહીંયા આપણે આકૃતિ પરથી આલ્ફા વત્તા 90 ડિગ્રી વત્તા 180 ડિગ્રી માઇનસ બીટા બરાબર 180 ડિગ્રી લખ્યા. ત્રણ ત્રિકોણના ખૂણા, ત્રણ ત્રિકોણ ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. 180 કટ થઈ ગયા. બીટા ને કરતા બનો તો બીટા બરાબર 90 ડિગ્રી પ્લસ આલ્ફા લખાશે. યસ, અગેન આલ્ફા ને બીટા વચ્ચેનો સંબંધ આવી ગયો. બંને બાજુ 10 લઉં છું, માટે 10 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 90 ડિગ્રી પ્લસ આલ્ફા, માટે 10 બીટા બરાબર 10 90 ડિગ્રી પ્લસ યસ 90 નો ગુણાક હોય તો યસ સંયોજક ખૂણા પ્રમાણે જે આપણે ત્રિકોણમિતિમાં ભણ્યા છે 90 નો ગુણાક હોય, એટલે કે 90 નો અયુગ્મ ગુણાક હોય તો આનું કોટી વિધેય અને આ ખૂણો, એટલે 10 નું કોટી કોટ, એટલે આ લખી આપણે કોટ આલ્ફા તથા ચિહ્ન. આ ખૂણો જે ચરણ બતાવે એ ચરણમાં આ ત્રિકોણમિતિ મૂલ્યનું, ત્રિકોણમિતિનું જે ધન કે ઋણ મૂલ્ય હોય એના પ્રમાણે. તો યસ અહીંયા 90 પ્લસ આલ્ફા, એટલે બીજું ચરણ બીજા ચરણ માટે ઋણ છે, એટલે અહીંયા ઋણ ચિહ્ન આવશે. હવે આની જગ્યાએ કોટ આલ્ફા એ બીજું કઈ નહીં, 10 આલ્ફાનું વ્યસ્ત છે, એટલે અહીંયા આની જગ્યાએ 10 બીટા બરાબર માઇનસ 1 અપન 10 આલ્ફા લખાશે. ના, 10 બીટા શું છે, રેખા L2 નો ઢાળ M2, એટલે યસ M2 બરાબર માઇનસ 1 અપન 10 આલ્ફા શું છે, રેખા L1 નો ઢાળ M1. યસ, આ એક શરત થઈ. અથવા તો આની જગ્યાએ એમ વન ને અહીંયા લઈ લો તો એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ, બે રેખાઓ પરસ્પર લંબ હોય તો યસ એમના ઢાળનો ગુણાકાર માઇનસ 1 થાય. અથવા તો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળ એકબીજાના ઋણ વ્યસ્ત, એમ ટુ બરાબર માઇનસ અને એમ વન નું વ્યસ્ત. અથવા તો એમ વન ને અહીંયા લઈ જાઓ તો એમ વન બરાબર માઇનસ 1 અપન એમ ટુ, અથવા તો બંનેનો ગુણાકાર માઇનસ. જે બીજી શરત છે બે રેખાઓનો ઢાળનો ગુણાકાર માઇનસ 1, એ સરળ રીતે યાદ રહેશે. એટલે આના પરથી આપણે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની યસ અહીંયા આપણા પાસે આવશ્યક શરત, આવશ્યક અને પર્યાપ્ત શરત. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જો બે સમતલમાંની બે રેખાઓના ઢાળ એકબીજાના ઋણ વ્યસ્ત હોય અથવા તો એ બે ઢાળનો ગુણાકાર માઇનસ 1 થાય તો અને તો જ એ બે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે. એટલે અહીંયા આપણે આનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે, જો આપણને કોઈ પણ બે રેખાઓ આપી દીધી છે, એ બે રેખાઓના ઢાળનો ગુણાકાર જો આપણે માઇનસ 1 છે એવું સાબિત કરી દઈએ તો બે રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણે કહી શકીએ. અને એનાથી ઉલટું આપણને એવું આપી દીધું કે આપેલ બે રેખાઓ પરસ્પર લંબ છે તો એમના ઢાળનો ગુણાકાર માઇનસ 1 છે એવું આપણે સ્વીકારીને આપણે આગળ દાખલો કરવાનો. યસ, આ શરતો ખૂબ જ મહત્વની છે, દાખલાની અંદર આ બધી શરતો વપરાતી જશે. ઓકે, એટલે ઢાળ આ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. એટલે અહીંયા છેલ્લે આપણે લખીએ એની જે શરત છે એ વ્યાપક રીતે
અંતર માન બે રેખાઓના ઢાળ પરસ્પર ઋણ વ્યસ્ત પર અથવા બે રેખાઓના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય તો અને તો જ બે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે એમ કહેવાય. તો જસ્ટ અહીંયા આપણે રેખાઓના ઢાળ પરથી બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની અને યસ બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આ બે શરતો તારવી છે. અને યસ આઈ એમ અગેન રિપીટિંગ દેટ થિંગ કે આ બધા જ કન્સેપ્ટનો ઉપયોગ દાખલાઓની અંદર વપરાશે. જ્યારે આપણે કોઈ બી દાખલામાં કહી દે કે બે રેખાઓ સમાંતર છે તો આપણે ઇનડાયરેક્ટલી એમના ઢાળ સમાન છે એવું આપણે લઈ શકીએ. અને કોઈ બી રેખા માટે આપણે એવું સાબિત કરી દઈએ કે એમના ઢાળ સમાન છે તો એ બે રેખાઓ પરસ્પર સમાંતર છે એવા કન્ફ્યુઝન પર આપણે આવી શકીએ. અને એનાથી ઉલટું યસ કોઈ પણ બે રેખાઓ માટે આપણે એવું સાબિત કરી દઈએ કે એમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય છે તો એ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું કહેવાય. એનાથી ઉલટું જો કોઈ બી રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણને આપેલું હોય તો આપણે એમના બે ઢાળનો ગુણાકાર માઇનસ વન જ થાય એવું સ્વીકારીને દાખલાઓ આગળ ગણવાના આવે. સો એ રીતે આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એટલે અહીંયા આપણે એમ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા, એમ ઇઝ ઇક્વલ્સ ટુ વાય ટુ માઇનસ વાય વન અપન એક્સ ટુ માઇનસ એક્સ વન બેઝિક ઢાળ, એના પછી સમાંતર હોવા માટે જો એમના ઢાળ સમાન થવા જોઈએ, લંબ હોવા માટે એમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થવો જોઈએ. યસ, આ રીતની બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, તો યસ આ બે આ બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. અને યસ ચોપડીમાં ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે દાખલાઓમાં, તો એ ધ્યાન રાખવાનું છે. આના પછી આપણે સંતલમાંની બે રેખા વચ્ચેના ખૂણાનું માપ એ વસ્તુ આપણે શોધવાનું છે જે ઢાળના સંદર્ભમાં જ છે. ઓકે, તો યસ આ ઝડપથી લખી લો, આપણે એના પર આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ યસ આ બી આપણે ઢાળના સંદર્ભમાં જ જોવાનું છે. ઓકે, અને આના પછી હજુ પણ એક ઢાળનો કોન્સેપ્ટ છે. યસ, તમે સમજી શકો છો કે રેખાઓના ચેપ્ટરમાં રેખાના ઢાળનું કેટલું મહત્વ છે. યસ, એ મૂળભૂત વસ્તુ છે અને એના પરથી આપણે કેટલી માહિતીઓ મેળવી શકીએ છીએ. ઓકે, ના અહીંયા બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ યસ અહીંયા સમતલમાં જો આપણે બે રેખાઓની વાત કરીએ તો બે રેખાઓ કાં તો પરસ્પર સમાંતર હોય કાં તો છેદ, બેમાંથી એક જ વસ્તુ હોય, સમાંતર હોય અથવા છેદ. જો સમાંતર હોય તો એકબીજાને છેદે નહીં, અને જો સમાંતર સિવાય બીજી કોઈ બી રેખા હોય તો એકબીજાને પરસ્પર એક અનન્ય બિંદુમાં છેદે અને છેદે ને છેદે જ. એટલે અહીંયા જો શરૂઆત કરીએ સમતલમાંની બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અથવા એકબીજાને અનન્ય બિંદુમાં છેદતી રેખાઓ. ઓકે, અહીંયા આપણે જે સમાંતર હોય તો ખૂણો બનશે જ નહીં, જો છેદતી હશે તો જ ખૂણો બનશે. અહીંયા ધારો સમતલ માની એકબીજાને પરસ્પર લંબ ન હોય તેવી બે રેખાઓ L1 અને L2 છે તથા તેમના ઢાળ અનુક્રમે M1 અને M2 છે. યસ, અહીંયા મેં સમતલ માની એકબીજાને પરસ્પર લંબ ન હોય તેવી રેખાઓ, કારણ કે પરસ્પર લંબ માટે આપણે શરત જોઈ લીધી છે. જો બે રેખાઓનો ઢાળ નો ગુણાકાર માઇનસ વન થાય તો એકબીજા લંબ થઈ જાય. ઓકે, એટલે અહીંયા
આપણે એ વસ્તુ જોઈ લીધી છે. એટલે બે રેકોર્ડ ડાળ માટે જો એમનો ગુણાકાર માઇનસ વન થયો છે તો પછી આગળ અહીંયા જવાની જરૂર નથી. ત્યાં જ તમે બે રેકોર્ડ ડાળ માઇનસ વન થઈ ગયું કે પરસ્પર લંબ છે એવું આપણે કહી નહીં બીજું. યસ, પરસ્પર લંબ ના હોય એના સિવાય માટે રેખાનો ડાળ શોધવો હોય, રેખાનો વચ્ચેનો ખૂણો શોધવો હોય ત્યારે આપણે આ વસ્તુ જોવાની છે. એટલે અહીંયા આ બંને પરસ્પર લંબ નથી. અહીંયા રેખાઓ પરસ્પર લંબ નથી માટે આપણે લઈ શકીએ એમ વન એમ ટુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ માઇનસ વન. કારણ કે યસ, લંબ માટેની આપણે શરત હમણાં જ જોઈ છે કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ડાળનો ગુણાકાર માઇનસ વન થવો જોઈએ. અને અહીંયા જે આપણે બે રેખાઓ લીધી છે એ પરસ્પર લંબ નથી એવું લીધું છે, એટલે આ વસ્તુ નહીં થાય. ઓકે, ના હવે આપણે જોઈએ અહીંયા આગળ મારે લખવાનું છે. એના માટે હું પહેલા અહીંયા આકૃતિ લખું, આકૃતિ દોરું છું. L1 અને L2 x અને એ સવે આપણે છે ને અહીંયા જો કોઈ પણ બે છેદતી રેખા હશે ને તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે ગુણાઓ સમાન થશે અને આ બે ગુણાઓ સમાન થશે. એટલે સમતલમાંની કોઈ પણ બે છેદતી રેખાઓ બે અનુરૂપ કોણની જોડ બનાવશે. ધારો કે આપણે આને થીટા કહીએ તો આ પણ થીટા હોય, અને જો આપણે આને ફાઈ કહીએ તો આ પણ ફાઈ. ઓકે ને, ઓકે. અને આમાં સમતલમાં કોઈ પણ બે છેદતી રેખાઓ બે અનુરૂપ કોણની જોડ બનાવશે, અને એમાં બાજુ બાજુના ખૂણાઓ એટલે કે થીટા પ્લસ ફાઈ, થીટા પ્લસ ફાઈ એટલે આખું 180 ડિગ્રી, અથવા તો આ બેનો કરો તો પણ 180, આ બેનો સરવાળો કરો તો પણ 180. યસ, સમતલમાંની છેદતી બે રેખાઓ બે અનુરૂપ કોણની જોડ બનાવશે તથા એમાં બાજુ બાજુના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થશે. અને અહીંયા બીજી એક વસ્તુ એ છે, જો આ બે ખૂણાઓ લઘુ કોણ હોય તો આ બે ગુરુ કોણ હોય. ઓકે, અને એનાથી ઉલટું જો હજુ બી હું ત્રાસી દોરીશ તો આ બે લઘુ કોણ થઈ શકે અને આ બે ગુરુ કોણ થઈ શકે. ઓકે, એટલે અહીંયા આ જે રેખાઓ પરસ્પર લંબ ના હોય એવી બે રેખાઓ છે તો યસ, એમની વચ્ચેનો ખૂણો કાં તો લઘુ કોણ હોય અથવા તો ગુરુ કોણ, બંને માંથી એક વસ્તુ હોય. યસ, આ બી થીટા પણ બે રેખા વચ્ચેનો ખૂણો છે, અને યસ ફાઈ પણ આ બે રેખા વચ્ચેનો જ ખૂણો છે. થીટા જે પ્રમાણે અહીંયા દોર્યું છે એના પ્રમાણે અહીંયા એ લઘુ કોણ બને છે, અને ફાઈ જે પ્રમાણે આકૃતિ દોરી છે એના પ્રમાણે ફાઈ એ ગુરુ કોણ બને છે. ઓકે, આ બંને રેખાઓ, આ બંને એના રેખા વચ્ચેના ખૂણાઓ જ કહેવાય. યસ, આ લઘુ કોણ કહો કાં તો આ ગુરુ કોણ, એ બંને એના રેખાઓ કહેવાય. ઓકે, રેખા વચ્ચેના ખૂણાઓ જ કહેવાય. તો યસ, આ ઇન્ફોર્મેશન હું લખતો જોઉં છું ને આપણે આગળ વધીએ છીએ. ઓકે, સમતલ માં પરસ્પર છેદતી રેખાઓ બે અનુરૂપ અનુકોણની જોડ બનાવે તથા તેમના બાજુ બાજુના ખૂણાનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય. ઓકે, યસ, હવે આપણે આ ઢાળી લીધા. ધારો કે રેખાઓ L1 અને L2 ના ચોક, યસ, અહીંયા છે ને આ એમ વન એન ટુ લખ્યું ને આપણે આના માટે લખી શકીએ, સોરી અહીંયા લખીશું. ધારો કે રેખા L1 અને L2 ના ચોક અનુક્રમે આલ્ફા વન અને આલ્ફા ટુ છે. ઓકે, એમાં જો આલ્ફા વન અને આલ્ફા ટુ છે, એમના ડાળ એમ વન એમ ટુ છે, માટે આપણે લખી શકીશું એમ વન બરાબર ટેન આલ્ફા વન તથા રેખા એલ ટુ નો ડાળ એમ ટુ બરાબર ટેન
આલ્ફા ટુ આટલી વસ્તુ લખી શકીશ. હવે આ બધી વસ્તુ અહીંયા હું દર્શાવું છું. આ થશે આલ્ફા વન, આ રેખા એલ વન નો ચોક. આ થશે આલ્ફા ટુ રેખા એલ ટુ, એક્સ ની ધન દિશા સાથે ઘડેલા કાંટા ની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે. યસ, અહીંયા હવે જો અહીંયા આ જે પ્રમાણે લખ્યું છે આ આલ્ફા ટુ છે, તો આ ખૂણો 180 ડિગ્રી માઇનસ આલ્ફા ટુ થશે. અગેન આ ત્રિકોણના ત્રણ ખૂણાઓ થયા, આલ્ફા વન, થીટા 180 ડિગ્રી, માટે એમનો સરવાળો 180 થાય. યસ, આકૃતિ પરથી આલ્ફા વન પ્લસ થીટા પ્લસ 180 ડિગ્રી માઇનસ આલ્ફા ટુ બરાબર 180 ડિગ્રી લખાશે. ત્રિકોણ ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી, 100 આ કટ થઈ ગયા. થીટા ને કરતા બનો, થીટા એ રેખા વચ્ચેનો ખૂણો છે. અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ લઈ જઉં છું, આલ્ફા ટુ માઇનસ આલ્ફા વન, સોરી આલ્ફા ટુ માઇનસ આલ્ફા વન થાય, તથા થીટા પ્લસ ફાય બરાબર 180 ડિગ્રી. આના પરથી માટે ફાય બરાબર 180 ડિગ્રી માઇનસ થીટા, આ વસ્તુ થાય. જો આપણે થીટા શોધી લઈએ તો યસ, આલ્ફા નું ફાય નું મૂલ્ય 180 ડિગ્રી માઇનસ થીટા થશે. યસ, હવે આપણે જોઈએ. યસ, અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટુ માઇનસ આલ્ફા વન છે. સમીકરણ એક માં બંને બાજુ ટેન લેતા, શું થશે અહીંયા ટેન થીટા બરાબર ટેન આલ્ફા ટુ માઇનસ આલ્ફા વન. યસ, ટેન આલ્ફા માઇનસ બીટા નું આપણને ત્રિકોણમિતિમાં સૂત્ર છે, ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છે, વન પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. અહીંયા આલ્ફા અને બીટાની જગ્યા આલ્ફા ટુ અને આલ્ફા વન છે, તો અહીંયા ટેન આલ્ફા ટુ માઇનસ ટેન આલ્ફા વન છે, વન પ્લસ ટેન આલ્ફા ટુ ઇન્ટુ ટેન આલ્ફા વન. યસ, અહીંયા ટેન આલ્ફા ટુ બરાબર શું છે, એમ ટુ રેખા એલ ટુ નો ઢાળ, એન્ડ ટેન આલ્ફા વન દેટ ઇઝ રેખા એલ વન નો ઢાળ એમ વન, એ જ રીતે વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન ટેન થીટા. આ વસ્તુ આવી ગઈ. હવે આમાં છે ને, યસ, થીટા એ લઘુ કોણ છે કે ગુરુ કોણ છે કે તે નક્કી થાય. જો આનું મૂલ્ય ઋણ આવે તો ટેન થીટાનું મૂલ્ય ઋણ થાય, એનો મતલબ થીટા એ 90 ની ઉપરનો ડિગ્રી કોણ એટલે કે ગુરુ કોણ છે, અને એનાથી ઉલટું ફાય એ લઘુ કોણ છે એવું કહેવાય. અને જો આનું મૂલ્ય ધન હોય તો ટેન થીટાનું મૂલ્ય ધન આવે છે, એટલે થીટાનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે, એટલે કે એ લઘુ કોણ છે. અને યસ, ફાય એ ગુરુ કોણ છે એવું આપણે કહી શકીએ. યસ, આના પરથી આપણે નક્કી કહેવાશે. અહીંયા જો આ ધન હશે તો થીટા લઘુ કોણ થાય, અને ઋણ હશે તો થીટા ગુરુ કોણ થાય, અને એનાથી ઉલટું આપણે ફાય માટે કહી શકીએ. એટલે અહીંયા સમીકરણ બે માં જો એમ ટુ માઇનસ એમ વન છે, વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન નું મૂલ્ય ધન મળે તો થીટા એ લઘુ કોણ થાય, તથા ફાય ગુરુ કોણ થાય. અને જો એમ ટુ માઇનસ એમ વન છે, વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન નું મૂલ્ય ઋણ મળે તો થીટા ગુરુ કોણ થાય, તથા ફાય લઘુ કોણ. એટલે બે રેખા વચ્ચેના ગુરુકોણનું એ લઘુકોણનું માપ આપણે પૂછ્યું હોય તો એના પ્રમાણે આપણે વસ્તુ શોધી શકીએ. કે ઇન જનરલ આપણે જોઈએ તો કે જયારે એમ ટુ માઇનસ એમ વન, વન પ્લસ એમ ટુ બાય એમ વન નું જો મૂલ્ય ધન થાય છે તો યસ એ લઘુકોણ માટેનું માપ કહેવાશે. અને ગુરુકોણ શોધવું હશે તો આના પ્રમાણે
180 ડિગ્રી માઇનસ થીટા એટલે ગુણ 180 માંથી બાદ કરીશું તો આપણને ગુરુકોણના ખૂણાનું મેપ મળશે. ઓકે, એટલે અહીંયા છે ને આનું છેલ્લે વ્યાપક રીતે, યસ, અહીંયા છેલ્લું સ્ટેટમેન્ટ લખું છું, વ્યાપક રીતે બે રેખાઓ વચ્ચેના લઘુકોણ ખૂણાનું માપ ટેન થીટા બરાબર, યસ, આનું માનાંક ધન મૂલ્ય જ લઈ લઉં છું, એટલે કે માનાંકમાં એમ ટુ માઇનસ એમ વન છેદમાં વન પ્લસ એમ ટુ ઇન્ટુ એમ વન તથા ગુરુકોણ ખૂણો ફાઇ બરાબર 180 માઇનસ થીટા. જસ્ટ આ રીતે આપણે કરવાનું છે, કારણ કે ડિપેન્ડ્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે રેખાઓ પરસ્પર શિરોલંબ ન હોય, બે રેખાઓ એકબીજાને લંબ ન હોય એ બે રેખાઓ જો છેદે તો એમની વચ્ચે, યસ, એક લઘુકોણ ખૂણો બને ને એક ગુરુકોણ ખૂણો બને, બને ને બને છે. અહીંયા આ સૂત્ર પરથી આપણે ધારવ્યું કે જયારે જયારે મૂલ્ય ધન થશે તો એ ખૂણો ધન લઘુકોણ થશે અને ઋણ થશે ત્યારે એ ખૂણો ગુરુકોણ થશે. એટલે વ્યાપક રીતે એમ ટુ માઇનસ એમ વન છે, વન પ્લસ એમ વન એમ ટુ મૂલ્ય એ વ્યાપક રીતે ધન મૂલ્ય એ બે રેખા વચ્ચેના લઘુકોણ ખૂણા માટેનું માપ થાય અને એના પરથી ગુરુકોણ ખૂણાનું માપ એટલે કે યસ ફાય બરાબર 180 માઇનસ થીટા એમાંથી બાદ કરીશું તો આપણને એ વસ્તુ ગુરુકોણ ખૂણાનું માપ મળી જાય. ઓકે, સો આ રીતે આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા જસ્ટ આજે જે ત્રણ વસ્તુઓ ભણ્યા, જસ્ટ બધી જ ઢાળના સંદર્ભમાં ભણ્યા, બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની શરત તેમના ઢાળ સમાન, બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત તેમની ઢાળના ગુણાકાર તેમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય અથવા તો એ બે ઢાળ એકબીજાના ઋણ વ્યસ્ત હોય, અને ત્રીજી વસ્તુ બે રેખા વચ્ચેના જે પરસ્પર લંબ ન હોય એવી બી, પરસ્પર લંબ હશે તેમાં એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન આવી ગયું તો પરસ્પર લંબ છે ત્યાં કહેવાય જશે, પરસ્પર લંબ ન હોય કારણ કે અહીંયા એમ વન માઇનસ એમ ટુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ માઇનસ વન. જો આ ઇક્વલ્સ ટુ હોય તો એમ વન માઇનસ એમ વન એમ ટુ પ્લસ વન બરાબર ઝીરો થશે, તો આનો છેદ વ્યાખ્યાયિત નહીં થાય. ઓકે, એટલે યસ, પણ અહીંયા આપણે પરસ્પર લંબ નથી લીધી એટલે યસ એમ વન એમ ટુ નું મૂલ્ય માઇનસ વન નથી એવું આપણે લઈને આ આખું વસ્તુ તારવી છે. ઓકે, સો આ વસ્તુ ધ્યાન રાખવાની, બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર માઇનસ વન એ શરત પરથી જ અટકી જવાનું, અને ત્યાં જ આપણે કહી દઈએ કે બે રેખાઓ પરસ્પર લંબ છે. પરસ્પર લંબ ન હોય એ સિવાયની રેખા વચ્ચેના ખૂણાનું માપ લઘુકોણ ખૂણાનું માપ ટેન થીટા માનાંકમાં એમ ટુ માઇનસ એમ વન છેદમાં વન પ્લસ એમ વન એમ ટુ. ઓકે, અને ગુરુકોણ ખૂણાનું માપ તો જે થીટાનું મૂલ્ય આવે આ સૂત્ર પરથી એના પરથી ગુરુકોણ ખૂણાનું માપ ફાઇ બરાબર 180 ડિગ્રી માઇનસ થીટા જો લખીએ એ આપણે ગુરુકોણ ખૂણાનું માપ કહેવાશે. યસ, એ રીતે દાખલાઓ ગણવાના આવશે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. હજુ પણ યસ એક વસ્તુ બતાવીને પછી હું દાખલાઓ સળંગ લઈ લઉં છું. ઢાળ પરત છે અને એના પરથી સમુખ ત્રણ બિંદુઓની સમુખતા, ઓકે ફાઇન, એક જ રેખા પરના છે કે નહીં એ દર્શાવવા માટેના આપણે એક શરત ઢાળના સંદર્ભમાં જોઈ લઈએ અને પછી આપણે દાખલાઓ લઈએ. યસ સ્ટુડન્ટ, મેં તમને કીધું હતું કે યસ ત્રણ બિંદુની સમુખતા આપણે જોઈશું, પણ યસ એ રહેવા દઈએ, હમણાં જે ભણી ગયા છે એના પર દાખલાઓ ગણી. યસ, અહીંયા જો દાખલાઓ ગણતા પહેલા આપણે જે વસ્તુ જોઈ છે, મૂળભૂત રેખાનો ઢાળ, જો એનો જો થીટા હોય તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા, યસ, રેખા પરના બે બિંદુ પરથી રેખાનો ઢાળ એટલે એમના વાય આમનો તફાવત છેદમાં એક્સ આમનો તફાવત, ત્રીજું બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો યસ એના માટે આવશ્યક ને પર્યાપ્ત શરત તેમના ઢાળ સમાન હોવા જોઈએ, બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત તો તેમના ઢાળનો જો બે રેખાઓના ઢાળના ગુણાકાર માઇનસ વન થાય તો રેખાઓ પરસ્પર લંબ છે, અને એના સિવાય બે રેખા વચ્ચેના ખૂણાનું લઘુકોણનું માપ ટેન થીટા બરાબર માનાંકમાં એમ ટુ માઇનસ એમ વન છેદમાં વન પ્લસ એમ વન એમ ટુ અને ગુરુકોણનું માપ ફાઈ બરાબર 180 ડિગ્રી માઇનસ થીટા, આ વસ્તુ આપણે કઈ આટલું શોધી શકીએ અને આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આમાં એમ ટુ અને એમ વન એ બીજું કઈ નહીં, એમ ટુ એ રેખા એલ ટુ નો ઢાળ અને એમ વન એ રેખા એલ વન નો ઢાળ, ઓકે, એક રેખાનો ઢાળ અને બીજી રેખાનો ઢાળ
એ વસ્તુ આપણે સમજીને ચાલવાનું છે. યસ, હવે આપણે જોઈએ તો જે એક્ઝામ્પલ આપ્યું છે, બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ પાઇ બાય ફોર હોય અને તે પૈકી એક રેખાનો ઢાળ એક દૂત્યાંશ હોય તો બીજી રેખાનો ઢાળ શોધો. યસ, અહીંયા આપણને જે વસ્તુ આપેલી છે, એક તો બે રેખા વચ્ચેનો ખૂણો આપ્યો છે એટલે કે થીટા આપી દીધું છે, એક રેખાનો ઢાળ એટલે કે આપણે એમ વન કહીએ તો એમ વન બરાબર વન બાય ટુ આપ્યું છે, બીજી રેખાનો ઢાળ એટલે કે આપણે બીજી રેખાનો ઢાળ જો એમ ટુ હોય તો આપણે એમ ટુ શોધવાનો છે. ઓકે, તો યસ, અહીંયા બે રેખાઓ વચ્ચેનો ઢાળ ખૂણો પાઇ બાય ફોર થીટા બરાબર પાઇ બાય ફોર આપ્યું છે, તે પૈકી એક રેખાનો ઢાળ વન બાય ટુ એટલે કે યસ અહીંયા આપણને ધારો કે એમ વન બરાબર વન બાય ટુ આપ્યું છે, બીજી રેખાનો ઢાળ શોધો, બીજી રેખાનો ઢાળ એમ ટુ હોય તો એ શોધવાનો છે. ઓકે, યસ, હવે આ બંને બધાને જોડતી કડી ટેન થીટા નું સૂત્ર છે આપણા પાસે. ઓકે, ટેન થીટા બરાબર માનાંકમાં એમ ટુ માઇનસ એમ વન છે વન પ્લસ એમ વન એમ ટુ કે એમ ટુ એમ વન લખો કોઈ વાંધો નથી, ગુણાકારમાં ક્રમનો વાંધો નથી. યસ, બધી કિંમતો મૂકીશું, થીટા બરાબર પાય બાય ફોર છે, આ ટેન પાય બાય ફોર થયું બરાબર એમ ટુ આપણે શોધવાનું છે, એમ ટુ એમ વન આપણને આપ્યું છે વન બાય ટુ વન પ્લસ યસ એમ વન વન બાય ટુ એમ ટુ આપણને શોધવાનું છે, તો યસ અહીંયા ટેન પાય બાય ફોર એટલે એનું મૂલ્ય વન બરાબર અહીંયા અંશ અને છેદમાં બે લસાઅ નીકળશે એટલે આ લખાશે ટુ એમ ટુ માઇનસ વન છેદમાં ટુ પ્લસ એમ ટુ. આનો અર્થ શું થયો, એના માનાંકની અંદરનું મૂલ્ય એનું મૂલ્ય વન છે. યસ, માનાંકની અંદર કઈ કિંમત હોય તેનું મૂલ્ય વન થાય તો કે પ્લસ કે માઇનસ વન હોય. એટલે યસ, દાખલામાં જયારે બી આપણે માનાંક હોય તો માનાંકનું ચિહ્ન દૂર કરવાનું હોય, એના પછી માનાંકની અંદરનું મૂલ્ય ધન છે કે ઋણ છે એના પ્રમાણે બહાર આપણે ચિહ્નો મૂકતા હોઈએ છીએ. અહીંયા આનો જવાબ માનાંકની અંદરનું મૂલ્ય વન છે, એનો મતલબ માનાંકની અંદરનું જે મૂલ્ય છે એ પ્લસ કે માઇનસ વન હશે, કારણ કે માનાંકમાં એક તો પણ એક અને માનાંકમાં માઇનસ એક તો પણ એનો જવાબ એક જ છે એ આપણે જાણીએ છીએ. તો માટે આના પરથી આપણે લખી શકીએ ટુ એમ ટુ માઇનસ વન છેદમાં ટુ પ્લસ એમ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વન. વન છે, યસ, આની અંદરનું મૂલ્ય પ્લસ કે માઇનસ વન હશે ત્યારે આપણે વન જવાબ મળશે. હવે યસ, આના પરથી આપણે બે ઓપ્શન થશે, એક પ્લસ લઈને એક માઇનસ લઈને. ઓકે, માટે ટુ એમ ટુ માઇનસ વન છેદમાં ટુ પ્લસ એમ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ વન અથવા ટુ એમ ટુ માઇનસ વન છેદમાં ટુ પ્લસ એમ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન. ઓકે, યસ, હવે આ બંનેને ઉકેલીશું તો યસ અહીંયા આ ટુ એમ ટુ માઇનસ વન બરાબર ટુ પ્લસ એમ ટુ અથવા ટુ એમ ટુ માઇનસ વન બરાબર માઇનસ ટુ માઇનસ એમ ટુ થશે, ટુ એમ ટુ માઇનસ એમ ટુ આ એમ ટુ થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ ટુ માઇનસ વન આ બાજુ થશે ત્રણ એમ ટુ બરાબર ત્રણ અથવા અહીંયા આ થ્રી એમ ટુ માઇનસ ટુ આ બધું પ્લસ થઈ ગયું ટુ એમ ટુ પ્લસ એમ ટુ થ્રી એમ ટુ માઇનસ ટુ પ્લસ વન માઇનસ વન માટે એમ ટુ બરાબર ત્રણ અથવા એમ ટુ બરાબર માઇનસ વન બાય ત્રણ આપો ચો માટે બીજી રેખાનો ચાર ત્રણ અથવા માઇનસ વન બાય ત્રણ હોય આ રીતે આપણે કરી શકીએ છીએ. સો આ રીતે દાખલાઓ ગણવાના હોય છે જે આપણે અત્યાર સુધી જોયું છે એના સૂત્રોનો ઉપયોગ કરીને. ઓકે, અને યસ આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, યસ ઘણી બધી વાર બીજા દાખલાના ક્રોસ રેફરન્સમાં આ વસ્તુ આવશે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો, બીજો એક દાખલો જે આપણે અત્યાર સુધી બધું ભણ્યા છે એના પર આધારિત જોઈએ. ઓકે, જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે, વાંચી લઈએ અને ઝડપથી ગણવાનો પ્રયત્ન કરીએ. માઇનસ ટુ સિક્સ અને ફોર એટ બિંદુઓમાંથી પસાર થતી રેખા અને આઠ બાર અને એક્સ ચોવીસ બિંદુઓમાંથી પસાર થતી રેખા
પરસ્પર લંબ હોય તો એક્સ ની કિંમત શોધી. યસ, અહીંયા બધા આપણે બિંદુના યામ આપી દીધા છે. એક રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે, બીજી રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે, અને આ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણને કીધું છે. અને અહીંયા બીજી રેખાનો જે આ યામ છે એમાં એક્સ 11 છે એ શોધવાનું છે. યસ, મેં કીધું પ્રમાણે શરતો તરત ધ્યાન આવવી જોઈએ. અહીંયા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ છે, એનો અર્થ આ બે રેખાના 18 નો ગુણાકાર -1 થવો જોઈએ. તો યસ, હવે આપણે આ બે રેખાના 18 નો ગુણાકાર -1 થવો જોઈએ. તો આ બે બિંદુ પરથી આ રેખાનો, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો 18, તો આપણે ભણ્યા છીએ કે બે બિંદુ પરથી રેખાના 18 નું મૂલ્ય. યસ, રેખા પરના બે બિંદુઓ x1y1 અને x2y2 હોય તો એ રેખાનો ઢાળ વાય યામનો તફાવત એટલે કે y2 - y1 છેદમાં x યામનો તફાવત એટલે કે x2 - x1. તો યસ, એક રેખા પરના બે બિંદુઓ છે x1y1 અને x2y2 અને વાય યામનો તફાવત છેદમાં x યામનો તફાવત એ આ રેખાનો ઢાળ થશે. એ જ રીતે આ બીજી રેખા છે, આ બીજી રેખા પરના બે બિંદુઓ છે. તો યસ, બીજી રેખા માટે x1y1 અને x2y2 આમાં પણ આ વાય યામનો તફાવત અને ભાગ્યા એક્સ એમનો તફાવત એ આ બીજી રેખાનો ઢાળ થશે. યસ, આ બે રેખાઓ પરસ્પર લંબ કીધી છે તેમના ઢાળનો ગુણાકાર -1. યસ, એના પ્રમાણે એક્સ નું મૂલ્ય શોધવાનું છે. આપણે જોઈએ અહીંયા બિંદુ -2, -2, 6 અને 4, 8 માંથી પસાર થતી રેખાનો ઢાળ, ધારો કે આપણે કહીએ M1 નામ આપી દઈએ. યસ, વાય એમનો તફાવત એટલે 8 - 6 છેદમાં એક્સ એમનો તફાવત 4 - 2 એટલે કે યસ આ 2, 4 + 2, 6 એટલે યસ એ થશે 1/3. તથા બીજા બે બિંદુમાંથી બીજી રેખા પસાર થાય છે, બિંદુઓ 8, 12 અને x24 માંથી પસાર થતી રેખાનો ઢાળ, આને આપણે નામ આપીએ M. અહીંયા x1 y1 x2 y2. યસ, વાય એમનો તફાવત એટલે કે 24 - 12, એક્સ એમનો તફાવત એટલે કે x - 8 એટલે કે આ થશે 12/x-8. યસ, આ વસ્તુ થશે પરિણામ 1. ઢાળ M1 અને M2 મળ્યા. હવે બંને રેખાઓ પરસ્પર લંબ છે, બે રેખાઓ પરસ્પર લંબ રહેવા માટેની શરત એમાં ઢાળનો ગુણાકાર -1 એટલે કે યસ માટે M1 × M2 બરાબર -1. યસ, M1 બરાબર આપણા પાસે છે 1/3 ઇન્ટુ M2 આપણા પાસે છે 12/x-8 બરાબર -1. 3, 4, 12 ચોકડી ગુણાકાર 4, આ થશે -6 + 8. એક્સ ને કરતા બનાવીશું તો 8 - 4 x = 4 હોય ત્યારે આ બે રેખાઓ, આ બે બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ પરસ્પર લંબ હોય. ઓકે, સો જસ્ટ આ રીતે આ શરતોનું આ રીતે ઉપયોગ છે. આપણે અત્યાર સુધી જે સૂત્રો ભણ્યા, જે શરતો જે ભણ્યા એ તમને કીધું. દાખલાની અંદર આપણે સીધું સીધું ના કે આ રીતે કરવાનું છે, પણ જે પ્રમાણે આપણને અહીંયા વ્યાખ્યાયિત કરેલું હોય કે જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે એ શરતોનો ઉપયોગ કરવાનો આવશે. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. અને આમાં હું હજુ બી સ્વાધ્યાયના દાખલા નથી કરાવતો, હોમવર્ક નથી આપતો, પણ જેટલું હું કરાવું છું એ દાખલા વ્યવસ્થિત સમજવાનો અને જાતે કરવાનો પ્રયત્ન કરો, મજા આવશે. હજુ બી થોડું બતાવીને, અમુક સ્વાધ્યાયના અમુક દાખલાઓ બતાવીને પછી જ હું સ્વાધ્યાયમાંથી હોમવર્ક આપીશ અને આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. પણ લેક્ચર પૂરું કરતા પહેલા હોમવર્ક બધા સબમિટ કરાવો. ઓકે, અને જેટલું ભણવામાં આવે છે રેગ્યુલર રોજનું રોજ કરતા જાઓ. ઓકે, એટલું જ.